એટીએમ એ કે એમ ઈ ફિન્ટ્રેડ ઇન્ડિયા લિમિટેડ કે એની વાત કરવા માગું તો કંપનીએ વીસ વર્ષથી રૂરલ અને એ સેમી અર્બન વિસ્તારમાં તેઓ એક ફાઇનાન્સ પૂરું પાડે છે તે કંપનીનો જે ફોકસ છે એ સ્પેસિફિક રૂરલ અને સેમી અર્બન એરિયા ઉપર જ વધારે કરે છે અને તેઓ ખાસ કરીને નાના બિઝનેસને વ્હીકલ ફાઇનાન્સ અને બિઝનેસ ફાઇનાન્સ પૂરું પાડે છે વ્હીકલ ફાઇનાન્સમાં લઈ લો કે આપણે ટુ વ્હીલર લઈ લો થ્રી વ્હીલર લઈ લો લાઈક ઓટો રિક્ષા ટેમ્પો કે જેના માટે તેઓએ ફાઇનાન્સ પૂરું પાડે છે એટલે આ કંપનીની વાત થઈ આપણે પ્રોફાઇલની હવે કંપનીના હું તમને ડિટેલ્સ બતાવી દઉં આઈપીઓની તો હું વાત કરીશ તો ગઈકાલે આ પણ આઈપીઓ ઓપન થયો છે અને જેને તમે શુક્રવાર સુધી તમે એને અપ્લાય કરી શકશો અને જે એલોટમેન્ટની વાત કરું તો ચોવીસ જૂને મંગળવાર એનું પણ અને આપણને છવ્વીસ જૂના રોજ એ પણ આપણને લિસ્ટિંગ જોવા મળશે એટલે કે બંને આઈપીઓ આપણને સાથે જ આપણને ઓપન ક્લોઝ એલોટમેન્ટ લિસ્ટિંગ થતા જોવા મળશે હવે આપણે એમના ફેસ વેલ્યુની જો વાત કરવા માગી તો કંપની જે ફેસ વેલ્યુ છે આમાં પણ આપણને રૂપિયા દસ ફેસ વેલ્યુ જોવા મળે છે પ્રાઇસ બેન્ડ એકસો ચૌદથી એકસો વીસ છે એટલે કે એકસો વીસ આપણે કટ પ્રાઇસ રહેશે અને એક રિટેલ એપ્લિકેશનમાં આપણને એકસો પચીસ શેરનો સમાવેશ થાય છે ટોટલ ઇસ્યુ સાઇઝ કંપનીને એકસો બત્રીસ કરોડ છે અહીંયા આપણને ઘણો ઓછો ઈસ્યુ સાઇઝ જોવા મળે છે કંપનીનો એમાં જો આપણે ફ્રેશ ઇસ્યુ સાઇઝની જો વાત કરવા માંગી તો એકસો બત્રીસ કરોડ છે એટલે કે ઓવરઓલ આપણી કંપની ફ્રેશ ઇશ્યુ છે ઓફર ફોર સેલ નથી જે બી કંપની આપણને અહીંયાથી આપણે આપણા રિટેલ કે એચએનઆઈ દ્વારા જે પણ ફંડ આઈપીઓ દ્વારા એકત્રિત કરશે એ પૂરેપૂરો તેઓ એમના બિઝનેસમાં અહીંયાથી તેઓ યુઝ કરતા જોવા મળશે હવે હું નેક્સ્ટ હું વાત કરવા માગીશ કે કંપનીના ફંડામેન્ટલને કઈ રીતે આપણને જોવા મળે છે તો કંપનીના ફંડામેન્ટલની જો વાત કરું તો એસેટથી શરૂઆત કરું તો ચારસો પંચાવન કરોડ એકત્રીસ માર્ચ બે હજાર એકવીસમાં કંપનીની હતી જેમાં આપણને ઇમ્પ્રુવમેન્ટ જોવા અપડાઉન અહીંયા પણ આપણને અપડાઉન જોવા મળે છે કે ચારસો ને પંચાવન કરોડથી આપણને ઘટીને ત્રણસો છુમ્બોતે જે બાદ ત્રણસો નેવ ફરીથી ચારસો સત્તર અહીંયા આપણે એક ક્વાર્ટરનો એડ ઓન બી કરીએ તો આપણને પાંચસો કરોડ જોવા મળે છે એટલે કે એસેટ ક્વોલિટીમાં માઇન થોડોક નોમિલ આપણને વધારો જોવા મળ્યો છે જે બાજુ આવકની વાત કરું તો આવક છ્યાસી કરોડ જે આવતી કંપનીની જે એમાં પણ આપણને જે બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસમાં આપણને થોડુંક નરમાશ જોવા મળે છે અને બે હજાર ત્રેવીસમાં આપણને તેપન કરોડ અહીંયા પણ ઓન કરીએ તો બહુ આપણે છ સાહીઠ પાસઠ આજુબાજુ જોવા મળી શકે છે એટલે કે રીએ એમની જે આવક છે એમાં પણ એટલો કોઈ ખાસ એટલો બધો ઇમ્પ્રુવમેન્ટ નથી જોવા મળતો જ્યારે હું નફાની વાત કરવા માગું તો નફામાં સોળ કરોડ એમનો નફો હતો એકત્રીસ માર્ચ બે હજાર એકવીસમાં જે ઘટીને ચાર કરોડ થયો જે બાદ ફરીથી બે હજાર ત્રેવીસમાં તેઓ બેક કર્યું જે વધીને પંદર પોઈન્ટ એંસી કરોડ થયો અને જે બાદ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં ત્રણ કાટાનું કહેતાં આપણને બાર કરોડ જોવા મળે છે એટલે અહીંયા પણ આપણને નફામાં હજી થોડું અપડાઉન અપડાઉન જોવા મળે છે પરંતુ નેગેટિવ નથી એ વસ્તુ એક સારી બાબત છે અને બોરોવિંગની વાત કરીએ તો બોરોવિંગ જે ત્રણસો સત્તર કરોડ હતી એકત્રીસ માર્ચમાં જે ઘણી સારી બાબત છે કે જે બે હજાર ત્રેવીસમાં ઓલમોસ્ટ એમની છત્રીસથી ચાલીસ ટકા એમની બોરોઈંગ ઘટી ગઈ છે એટલે અહીંયા આપણે જોવાનું એક એ જ રહે છે કે જેમની બોરોવિંગ જે ઘટી છે તો સ્વાભાવિક છે કે એમની જે જે બી નફો આવક જે થઈ એમાંથી એમણે એમની જે ડેટ છે એમને ચૂકવવાનો એમ પ્રયત્ન કર્યો છે એટલે જ્યારે કોઈ બી કંપની એમની ડેટ ચૂકવવા કરે એનો મતલબ કે કંપની ધીરે ધીરે સક્ષમ થઈ રહી છે કે પોતાના બિઝનેસમાં કે જે પણ એમનું દેવું છે તે ધીરે ધીરે ચૂકવી રહી છે એટલે આ એક સારી એવી બાબત છે ઓર ફંડામેન્ટલ આપણને થોડા નોર્મલ નોર્મલ જોવા મળે છે પરંતુ ધીરે ધીરે કહી શકાય કે કંપની અહીંયાથી ઇમ્પ્રુવમેન્ટ કરી રહી છે એટલે ઓવર ઓલ આ વાત થી આપણે બંને આઈપીઓની જે આપણે આજના દિવસ આપણે ધ્યાન પર રાખીશું જેને તમે કાલ સુધી અપ્લાય કરી શકશો ઓવર ટુ યર્સ